અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદના ઝાપટા, મણિનગર, જશોદાનગર અને આટકેશ્વર સહિત એસજી હાઈવે પર વરસાદ. બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં લોકો કરી રહ્યા છે જોખમી મુસાફરી. જીપ અને રાજસ્થાનની બસોની છત પર લોકો કરે છે સવારી. સુરતના હરિયાલ ગામે શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, એક દિવસ રજા રાખતા કરાઈ આકરી સજા. કૈલાશ માનસરોવર યાત્રામાં ગયેલા ગુજરાતી યાત્રાળુ ઉત્તરાખંડમાં ફસાયા. શક્તિસિંહ ગોહિલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને કરી મદદ માટે અપીલ. સગીર વયના વિદ્યાર્થીઓને વાહન સોંપનાર વાલીઓ સામે થશે દંડાત્મક કાર્યવાહી. ટ્રાફિક વિભાગે 30 વાલીઓ સામે નોંધી ફરિયાદ. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ફેટના ભાવમાં કર્યો ઘટાડો, પ્રતિ કિલોએ 25 રૂપિયાનો ઘટાડો. તો હાર્દિક પટેલના સતત 7મા દિવસે ઉપવાસ યથાવત. એસપી સ્વામીએ જળગ્રહણ કરવાની અપીલ કરતા ભાવુક થયો હાર્દિક. નમસ્કાર, આજે ગુજરાતમાં આપની સાથે હું છું જયેશ ચૌધરી. હાર્દિકના ઉપવાસની આજે 7મો દિવસ અને એસપી સ્વામીએ હાર્દિક પટેલની મુલાકાત લીધી. પાણી પીવા માટે એસપી સ્વામીએ આગ્રહ કર્યો હતો. ધારાસભ્ય લલિત તેમની આ વિનંતીથી ભાવુક થઈને રેડી પડ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો. ટીવી સ્ક્રીન પર કદાચ પહેલીવાર આપ આવા દ્રશ્યો જોઈ રહ્યા હશો, જેમાં હાર્દિક પટેલની આંખમાંથી આંસુ સરી પડ્યા. તો હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર બેઠો છે. ઉપવાસનો આજે 7મો દિવસ. ગઢડાના એસપી સ્વામીએ હાર્દિકને પાણી પીવા માટે આગ્રહ કર્યો હતો. ધારાસભ્ય લલિત કગથરાએ પણ હાર્દિક પટેલને પાણી પીવા માટે આગ્રહ કર્યો, જોકે હાર્દિક ભાવુક થઈને રડી પડ્યો. બાબુ માંગુ કે આજે હાર્દિક પટેલના વકીલ છે, તેઓ પણ ઘટના સ્થળે છે. આ સાથે અન્ય કેટલાક પાસના કન્વીનરો, નિખિલ સવાણી સહિતના તમામ કન્વીનરો પણ અત્યારે અમરનાંત ઉપવાસ સ્થળે હાજર છે. એક પછી એક તમામ લોકો મુલાકાત લેવા માટે આવતા જાય છે. રાજકીય સંગઠનો સાથે જોડાયેલા અનેક લોકો અત્યાર સુધીમાં હાર્દિક પટેલની મુલાકાત લઈ ચૂક્યા છે. પરંતુ મહત્વની બાબત એ છે કે હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસનો આજે 7મો દિવસ છે. ગઢડાના એસપી સ્વામી હાર્દિક પટેલની મુલાકાત માટે પહોંચ્યા. તેમણે હાર્દિકને પાણી ગ્રહણ કરવા માટે આગ્રહ કર્યો, પરંતુ હાર્દિક પટેલ રડી પડ્યો. એમએલએ લલિત કગથરાએ પણ હાર્દિકને પાણી પીવા માટે વિનંતી કરી. તો હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસ આજે 7મો દિવસ. અગાઉ પાસના કન્વીનરો દ્વારા સુલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સને સતત ઉપવાસના સ્થળે હાજર રાખવા માટે અરજી કરવામાં આવી હતી. તો દિવસમાં ડોક્ટરની ટીમ દ્વારા પણ હાર્દિક પટેલનું સતત મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું. તો હાર્દિક પટેલ ભાવુક થઈને રડી પડ્યો. ગઢડાના એસપી સ્વામી હાર્દિક પટેલની મુલાકાત માટે પહોંચ્યા હતા. પાણી પીવા માટે આગ્રહ કરવામાં આવ્યો, પરંતુ હાર્દિક પટેલે પાણીના આગ્રહને અત્યાર સુધીમાં સ્વીકાર્યો નથી. જોકે હાર્દિક પટેલની આંખમાંથી આંસુ સરી પડ્યા. તો એમએલએ લલિત કગથરાએ પણ હાર્દિકને પાણી પીવા માટે વિનંતી કરી. સાથે હાર્દિકના વકીલ બાબુભાઈ માંગુકિયા પણ છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. અન્ય કેટલાક પાસના કન્વીનરો પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે. તો અત્યાર સુધીમાં અનેક રાજકીય લોકોએ હાર્દિક પટેલની મુલાકાત કરી છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ મુલાકાત કરી હતી. હાર્દિકભાઈએ છેલ્લા સમયથી જે પાણી છોડી દીધું છે એના કારણે એના શરીરનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યું છે. ડોક્ટરોના મને ફોન આવ્યા હતા કે ભાઈ પાણી હાર્દિકભાઈને તાત્કાલિક ધોરણે શરૂ કરાવવું જોઈએ. સવારમાં એમને ચક્કર આવી ગયા હતા અને એ બધા લક્ષણો છે એ શરીર માટે, સ્વાસ્થ્ય માટે સારા નથી. એટલે બધા ટીવીના માધ્યમથી મને આ બધી વાતથી વાકેફ થવાથી હું આજે હાર્દિકભાઈની સમક્ષ આવ્યો છું. એમને મળીને
અમને વિનંતી કરી અમના પરિવારના સભ્યો કાર્યકરો બધાનો એક જ આગ્રહ છે કે હાર્દિકભાઈ કોઈ પણ સંજોગે પાણી પી લે અને બધાએ ખૂબ બધાએ વિનંતી કરી છે અને અંતે મેં કીધું ભાઈ ગુજરાતના પ્રબુદ્ધ સાધુ સંતો પણ તમારી ખૂબ ચિંતા કરે છે અને આ ગુજરાતની અંદર સમર્થ સાધુ સંતો બેઠા છે અને આવી રીતે એક તરવૈયા યુવાનના માટે કાંઈ શારીરિક જો ઘટના બની જાય તો એ ખૂબ મોટી દુઃખદ બાબત ગણાય અને એટલા માટે હું ખાસ વિનંતી કરવા માટે આવ્યો છું અને અત્યારે અમને અમારા બધાના આગ્રહથી હા નથી પાડી પણ એમણે ચોક્કસ ટાઈમ આપ્યો છે કે કાલ સુધીમાં હું તમને વિચારીને એના માટે કંઈક કેસ અને અમે પણ એવો આગ્રહ કર્યો છે કે જ્યાં સુધી તમે પાણી નહીં પીઓ ત્યાં સુધી અમે અહીંથી જશું નહીં એટલા માટે એમણે થોડું સમય મને આપ્યો સ્વામી આજે કે સંતો ના આજે જો પાણી પીવામાં આવે તો સમગ્ર મામલે હાર્દિકના ઉપવાસ સ્થળેથી સંવાદદાતા યશ ઉપાધ્યાય મારી સાથે લાઈવ જોડાયા છે. યશ, હાલ કોના કોના દ્વારા મુલાકાત કરવામાં આવી? એસપી સ્વામી દ્વારા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવામાં આવી, શું વાતચીત થઈ છે? જે ચોક્કસથી જયેશ, જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલના આમરણ ઉપવાસનો જે સાતમો દિવસ છે, પણ ગઈકાલે છઠ્ઠા દિવસથી જ હાર્દિક પટેલે સરકાર સામેની જે આ આરપારની લડાઈ છે તેમાં પાણીનો પણ ત્યાગ કર્યો હતો, જેને લઈને આજે હાર્દિક પટેલને જે એસપી સ્વામી આવ્યા, જે મહંતના હાથે પાણી પીરાવવાનો આગ્રહ કરવામાં આવ્યો, તેમની સાથે સાથે જે ધારાસભ્ય લલિતભાઈ કરગથરા છે, લલિતભાઈ વસોયા તે પણ સાથે હતા, તેમને પણ હાર્દિકને પાણી પીવાની દબાણ કરવામાં આવ્યું કે જે પાણી પીવે તો જે સમાજ સાથેની જે લડાઈ છે, પાણી પીને જે અન્નનો ત્યાગ છે તે કરીને લઈ શકાશે, પણ પાણીનો ત્યાગ કરીને જ આપણે લલિતભાઈ સાથે વાત કરીશું. લલિતભાઈ, આપને પૂછવા માંગીશ, મહંત જે એસપી સ્વામી છે તેમના હાથે તેમને પાણી પીવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, હાર્દિક પટેલે આગ્રહ જે પાણીની જીદ છે તે પકડી રાખે છે, પાણી નહીં પીવાની અમે કાલથી જ હાર્દિકને સમજાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અમે ફક્ત ધારાસભ્યો નહીં પરંતુ આખા ગુજરાતની અંદરથી અમારી બધા ઉપર પણ પ્રેશર આવે છે કે હાર્દિક તમારું માને છે અને હાર્દિકને તમે સમજાવો કે હાર્દિક ઉપવાસ ચાલુ રાખે પણ પાણી પીવાનું, પાણી જે બંધ કર્યું છે એ પી લે. હાર્દિકને કાલના અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે એસપી સ્વામી અને બીજા સ્વામી પણ પધાર્યા છે, સૌ આગેવાનો પણ અત્યારે આવ્યા છે, અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌ કાર્યકર્તાઓનો આગ્રહ, અઠાગ્રહ એ છે કે લડાઈ છે એ લાંબી ચાલવાની છે ને, ડઠ્ઠર સરકાર, તું પાણી પીવાનું બંધ કરીશ એટલે માની જશે એવું નથી, તારા ઉપવાસ આંદોલન ચાલુ રાખ. સમગ્ર ગુજરાતમાંથી લોકોનો જે અવાજ છે એ અવાજ અમે હાર્દિક સુધી પહોંચાડ્યો છે. હાર્દિક પટેલ ભાવુક પણ થયા હતા, પાણી પીવાનું જે દબાણ કરવામાં આવ્યું તેમને આગ્રહ કરવામાં આવ્યો, ત્યારબાદ તેઓ ભાવુક પણ થયા હતા, તેમની આંખમાં આંસુ પણ આવ્યા હતા, શું કહેશો તમે? હાર્દિક જ નહીં પરંતુ બીજા ઘણા બધા લોકો અને હાર્દિકના સમર્થકો બધા ભાવુક છે, કારણ કે હાર્દિકની જિંદગીનો સવાલ છે અને પાટીદાર સમાજની જે લડત છે, પાટીદાર સમાજની લડત અમે હાર્દિકના નેતૃત્વમાં આખો સમાજ લડાય એવું ઈચ્છે છે અને એટલા માટે સ્વાભાવિક છે કે આ પ્રસંગે બધા ભાવુક થાય. જે ચોક્કસથી, તો જે પ્રમાણે જયેશ લલિતભાઈ આપણે કહ્યું કે અમે પાણી પીવડાવવા માટે પ્રયત્નો ચાલુ છે, પણ હાર્દિક છે તે પોતાની જીદ ઉપર અડક છે અને પાણી નહીં પીવે, પણ તેને સમજાવવાના જે પ્રયત્નો છે તે શરૂ રાખવામાં આવ્યા છે. જી બિલકુલ યશ, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. તો હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ, હજુ સુધી હાર્દિક પટેલે પાણી ગ્રહણ નથી કર્યું. એસપી સ્વામી દ્વારા વિનંતી કરવામાં આવી પરંતુ હજુ સુધી પાણી ગ્રહણ કરવામાં નથી આવ્યું. તો હાર્દિકના ઉપવાસ સ્થળ પર પોલીસ દ્વારા કન્નડગત મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટમાં હાર્દિક અને સરકારના વકીલ વચ્ચે ઉગ્ર દલીલો કરવામાં આવી હતી. હાર્દિકના વકીલ બેયમ માંગુકિયાએ જણાવ્યું કે પોલીસ કઈ રીતે કામ કરે છે તેના પુરાવા રૂપે અમારી પાસે ફોટોગ્રાફ્સ પણ છે. તો તેના જવાબમાં સરકારી વકીલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાર્દિકના ઘર પાસે અન્ય લોકોના નિવાસસ્થાન છે, જેને લઈને પોલીસ ગોઠવવામાં આવી છે. હાર્દિકને મળવા નાગરિકોને જવા દેવામાં આવે છે, પરંતુ કલમ 144 લાગુ છે એટલે ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે આ મામલે આગામી સુનાવણી 4 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. તો હાર્દિક પટેલના ઉપવાસને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં પાસ કન્વીનર નિખિલ સવાણીએ અરજી કરી છે.
હાર્દિકના હેલ્થ મોનિટરિંગ માટે 24 કલાક એમ્બ્યુલન્સ રાખવા માંગ કરી છે. હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો આજે 7મો દિવસ છે ત્યારે તેની તબિયતને ધ્યાને રાખતા એમ્બ્યુલન્સની માંગ કરવામાં આવી છે. તો કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિત કોંગી આગેવાનોએ ઉપવાસ આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. અર્જુન મોઢવાડિયાએ આ વખતે પ્રધાનમંત્રી મોદી પર સીધા પ્રહાર કર્યા અને જણાવ્યું કે પ્રધાનમંત્રી પાકિસ્તાનમાં જઈને નવાઝ શરીફને મળી શકતા હોય, માઓવાદીઓ સાથે ચર્ચા વિચારણા કરી શકતા હોય તો હાર્દિક પટેલ સાથે વાતચીત કરવામાં શું જાય છે. વધુમાં શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ, આવો સાંભળીએ. વર્તમાન સરકારે ના વડાપ્રધાન છે એ વગર આમંત્રણે નવાઝ શરીફ સાથે ચર્ચા કરવા કે કાપવા માટે એમને ત્યાં જઈ શકે? વડાપ્રધાનના ખાસ ગણા એવા વૈદપ્રકાશ વૈદિકે છે એ હાફિઝ સઈદ જે મુંબઈ હુમલાનો એક મુખ્ય આરોપી છે એની સાથે ચર્ચા કરવા જઈ શકે? વડાપ્રધાન પોતે છે એ નાગા જે સેપરેટિસ્ટ છે જે ભારત વિરુદ્ધ જેમણે યુદ્ધ શરૂ કર્યું છે એવા લોકો સાથે ચર્ચા કરી શકે? નેક્સલાઇટ સાથે ચર્ચા કરી શકે? બીજા અનેક ગ્રુપો સાથે ચર્ચા કરી શકે? તો હાર્દિક તો યુવાન છે, ગુજરાતનો યુવાન છે, આપણી સરકાર એમની સાથે શું કરવા ચર્ચા ના કરે? આ તરફ કૈલાસ માનસરોવર યાત્રામાં ગયેલા કેટલાક ગુજરાતી યાત્રીઓ ફસાયા છે. યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા છે. આ યાત્રાળુઓ 45 દિવસ અગાઉ યાત્રા માટે નીકળ્યા હતા અને યાત્રા બાદ ફસાયા છે. તેઓને યોગ્ય વ્યવસ્થા પણ નથી મળી ત્યારે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને વિદેશ મંત્રી પાસે મદદની અપીલ કરી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે શક્તિસિંહ ગોહિલે મદદની અપીલ કરી છે. શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે આ યાત્રાળુઓ છેલ્લા કેટલાય દિવસથી ફસાયેલા છે અને તેઓને જે સુવિધા આપવામાં આવવાની હતી તે પણ નથી મળી. કૈલાસ અને માનસરોવર જતા અનેક યાત્રીઓ ઉત્તરાખંડના ગુંજી પાસે કેટલાય દિવસોથી ફસાયેલા છે. ગઈકાલે મને ગુજરાતના જ એક યાત્રી ભાવનગરના રહેવાસી વાસુદેવભાઈ સરવૈયાનો સેટેલાઇટ ફોનથી ફોન આવ્યો અને એમણે મને કહ્યું કે 45 દિવસથી અમે ઘરથી નીકળ્યા છીએ, કૈલાસ માનસરોવરની યાત્રા કરીને પરત અમે ઉત્તરાખંડના ગુંજી પહોંચ્યા છીએ અત્યારે, અને કેટલાય દિવસોથી ગુંજીમાં ફસાયા છીએ. સરકાર તરફથી જે મદદ મળવી જોઈએ એ કંઈ મદદ મળતી નથી. હેલિકોપ્ટરથી લઈ જવાનું જે વચન અપાયું હતું ને એ રીતે યાત્રા હતી, હેલિકોપ્ટરની રાઇડ પ્રોપર રીતે ચાલતી નથી અને અતિશય મુશ્કેલીમાં અમે અહીંયા લોકો છીએ. મને ગઈકાલે જ આ ફોન મળતાની સાથે જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજીને મેં વિનંતી કરી છે કે તાત્કાલિક આ યાત્રિકોની વ્યવસ્થા કરવામાં આવે. આ તરફ બનાસકાંઠામાં શિક્ષણ વિભાગને કલંકિત કરતી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. દારૂ પીધેલી હાલતમાં લથડિયા ખાતો શિક્ષક કેમેરામાં કેદ થયો. ડીસાની અમરપુરા બુરાલ ગામના શિક્ષકનું આ વિડીયો સામે આવ્યો છે જેમાં તેની ફરજ બાળકોને નિર્વ્યસનના પાઠ ભણાવવાની હોય છે. તે શિક્ષક દારૂ પીતો દેખાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આ શિક્ષકનો વિડીયો બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને રૂમમાં પૂરીને માર પણ મારે છે. તો સોશિયલ મીડિયામાં આ શિક્ષકનો વિડીયો હાલ વાયરલ થયો છે. દારૂ પીધેલી હાલતમાં આ શિક્ષક હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષક ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે. તો સુરતના હરિયાલમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યાની ઘટના સામે આવી. હરિયાલના ગામમાં સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એક દિવસની રજા લીધી હતી અને જે બાદ શાળાએ જતા શિક્ષકે તેને ઢોરમાર માર્યો હતો. આ સાથે જ શિક્ષકે માર મારીને પગ દબાવવા માટે પણ મજબૂર કર્યાનો આરોપ કર્યો છે. ત્યારે વિદ્યાર્થીના વાલીએ પોલીસમાં ફરિયાદ કરી છે. તો સમગ્ર મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. તો આ સાથે સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. સામાન્ય રીતે કોઈ મહાપુરુષ રાજનેતા કે સમાજસેવકની આગતા સ્વાગતા માટે પોસ્ટર્સ લાગતા હોય છે,
પરંતુ ભાવનગરમાં પરિસ્થિતિ એવી બની કે રોડ રસ્તા પર ગેંગસ્ટરનું સ્વાગત કરતા પોસ્ટર લગાવાયા. આ એ જ વાતનો બોલતો પુરાવો છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે ખાડે ગઈ છે. ગેંગસ્ટર ઉબેદ અલીને જામીન મળતા તેના સમર્થકોએ જાહેરમાં તેનું સ્વાગત કરતા પોસ્ટર લગાવ્યા, જેને લઈને પોલીસ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે. જો કે ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય, કારણ કે એક ગેંગસ્ટર જ્યારે જેલમાંથી જામીન પર છૂટીને બહાર આવતો હોય અને તેના સ્વાગત માટે આ રીતે પોસ્ટર લગાવવામાં આવે. જો કે પોલીસે બે વ્યક્તિઓની અટકાયત પણ કરી છે. આ તરફ અમદાવાદના ઠક્કરનગર 4 રસ્તા પાસે ટ્રાફિક પોલીસ કર્મીનો લાંચ લેતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં TRB જવાન લાંચ લેતો દેખાઈ રહ્યો છે. આ વિડીયોમાં ટ્રાફિક પોલીસ કર્મીએ બાઇક ચાલક પાસેથી રૂપિયા લીધા હતા, જેનો કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો, ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો. તો સરકાર દ્વારા 4 રસ્તા પર કેમેરા લગાવાયા છે. આ કેમેરાથી ટ્રાફિક નિયમ તોડતા મેમો પણ આવતો હોય છે. કેમેરા હોવા છતાં પણ પોલીસ દ્વારા આ રીતે લાંચ લેવામાં આવે છે. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે. તો સોશિયલ મીડિયામાં આ વિડીયો હાલ સમગ્ર મામલે વાયરલ થયો છે. એક TRB જવાન બાઇક ચાલક પાસેથી પૈસા લેતો નજરે પડ્યો હતો, જોકે કોઈ સ્થાનિક દ્વારા સમગ્ર મામલે વિડીયો બનાવી લેવામાં આવ્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. તો આ સાથે વેલકમ બેક. સુરતના કિમ માંડવી રોડ પર યુવકની જાહેરમાં ધોલાઈ કરતા દ્રશ્યો સામે આવ્યા. જે શખ્સ વિડીયોમાં માર ખાઈ રહ્યો છે તે શખ્સ પર આરોપ છે કે તે લોકોને કોઈ પદાર્થ સુંગાડીને ભ્રમિત કરતો હતો અને ત્યારબાદ છેતરપિંડી કરતો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ઝડપાયેલા યુવકે પોતાની ઓળખ છુપાવી અલગ અલગ ઓળખ આપતા તેના પર શંકા થઈ હતી, જે બાદ પરિસ્થિતિ બેકાબુ બની અને ઉશ્કેરાયેલા ટોળાએ બે શખ્સો પૈકી એક શખ્સની ધોલાઈ કરી હતી. મહત્વનું છે કે આ ઘટનામાં એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જો કે આ ઘટનામાં ખરી વાસ્તવિકતા શું બહાર આવે છે તે પોલીસ તપાસનો વિષય છે. તો આ શખ્સને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો અને ત્યારબાદ તેને માર પણ મારવામાં આવ્યો. કોઈ નશીલો પદાર્થ સુંગાડીને છેતરપિંડી આચરતો હોવાનો આરોપ સ્થાનિક લોકો દ્વારા આ શખ્સ પર લગાવવામાં આવ્યો છે. તો આ તમામની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેના પર નજર કરીએ. તો પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થવા મામલે એક મહત્વની જાણકારી. પુત્રવધુની હત્યાનું પ્લાનિંગ કરતો ઓડિયો વાયરલ થયો હતો. વાયરલ ઓડિયો ક્લિપ મુદ્દે ચંદ્રેશ પટેલની પુત્રવધુએ આરોપ પણ લગાવ્યા છે. સમગ્ર મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. પુત્રવધુ દિવ્યાબેને ચંદ્રેશ પટેલ પર આ આરોપ લગાવ્યા છે. મારા સસરાએ જ મારી હત્યાનો પ્લાન રચ્યો હતો, આ આરોપ લગાવવામાં આવ્યો છે. SP અને DYSP અરજીની તપાસ પણ ન કરી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. જમ્મુથી શ્રીનગર બાય રોડ જાવ ને, રસ્તામાં અમુક જગ્યાએ ઉભો રહી જવાય પેશાબ પાણી માટે. નજારો બહુ સારો છે. બીજું એક માણસ એ મોકલે દઉં ફેરો, તારાથી ધક્કો શું લાગે? તમને ધૂમ ધક્કો મારવા જાય નજર પડે તને માર દે ધક્કો. એ તો ભેગો એક માણસ ટાકો પડે તો જ થાય. અને પછી રાડા રાડ કરી દેવે ચાલુ. એ ઘરે હોય તો હું તો કરું એ સારું રહીને હું દઈ દઉં ભડા, કે મને જેલમાં જવા માં વાંધો એ ના કરાય. તેના કરતા તો આ સહેલું પડે ને. હું એ જ કહું છું, આ કર્યા પછી ઓલું નહીં થાય. અને ઘેરની દવા ખવડાવી દેવાય, ખાવામાં સોડા લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કમર કસી છે અને રાજ્યભરમાં આવતીકાલથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. 1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી કાર્યક્રમમાં ચાલશે, જેમાં 16 સપ્ટેમ્બર, 30 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબર રવિવારે બુથ અધિકારી પણ હાજર રહેશે. મહત્વનું છે કે મોબાઈલ SMS દ્વારા પણ મતદાતાઓ પોતાનું મતદાર યાદીમાં નામ તપાસી શકશે.
તો આવતીકાલથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. 1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ યોજાવાનો છે. તો SMS દ્વારા પણ મતદાર યાદીમાં પોતાનું સ્ટેટસ જાણી શકાશે. તો ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. આ તરફ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળતાની સાથે જ હોબાળો થયો હતો. કોંગ્રેસના 3 સભ્યોએ DDOનો ઘેરાવ કર્યો હતો અને બાદમાં વિકાસ કમિશનરી સામાન્ય સભામાં ઠરાવ પર સ્ટે મૂક્યો હતો, જેમાં કારોબારી અને બાંધકામ સમિતિની સત્તા સોંપવા મુદ્દે સ્ટે મૂક્યો. તે બાદ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ તો થઈ, પરંતુ મુખ્ય એજન્ડા પર સ્ટે લાગતા સભ્યોએ વિરોધ દર્શાવ્યો. તો પ્રમુખ દ્વારા મતદાનની કાર્યવાહી કરવા પણ સૂચન આપવામાં આવ્યું, જ્યારે 22 સભ્યો સ્ટે માટેના વિરોધમાં હોવાનું સામે આવ્યું. જોકે બાદમાં એજન્ડાના સ્ટેના પગલે 11 સભ્યો સહમત થયા અને બહુમતી સભ્યોએ સ્ટેને ફગાવ્યો. તો રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મામલે વિકાસ કમિશનરના સ્ટે સામે કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. મુખ્ય 2 એજન્ડા પર વિકાસ કમિશનરે સ્ટે આપ્યો છે. કારોબારી બાંધકામ સમિતિની સત્તા સામાન્ય સભાને આપવાનો ઠરાવ હતો, જેના વિરોધમાં વિકાસ કમિશનરે સ્ટે આપ્યો, જેના વિરોધમાં 22 સભ્યોએ મતદાન કર્યું, જ્યારે 11 સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું. તો કોંગ્રેસના 22 સભ્યોએ સ્ટેના વિરોધમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તો સ્ટેના વિરોધમાં કોંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. પંચાયતની સામાન્ય સભામાં સમગ્ર મામલે હોબાળો પણ થયો હતો. તો કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં જશે. તો 22 સભ્યોએ સ્ટેના વિરોધમાં મતદાન કર્યું હતું. સ્ટેના વિરોધમાં હાઈકોર્ટના દ્વાર કોંગ્રેસ ખખડાવી શકે. પંચાયતની સામાન્ય સભામાં આ મામલે હોબાળો પણ થયો હતો. તો આ સાથે જ